નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 1 વિષય અંગ્રેજી. આજે આપણે અંગ્રેજી સામે ગુજરાતી અક્ષર લખો શીખીશું. અહીંયા મેં ગુજરાતી અને અંગ્રેજી બંને અક્ષર લખેલા છે. હવે અહીંયા લખેલું છે એ, શું લખેલું છે? એ એ અંગ્રેજી અક્ષર છે. એની સામે ગુજરાતીમાં અંગ્રેજી અક્ષર એ ને અ કહેવાય. શું કહેવાય? અ. પછી છે બી, એ અંગ્રેજી શબ્દ છે અને ગુજરાતીમાં કહેવાય બ. શું કહેવાય? બ. પછી સી છે, ઈ અંગ્રેજી અક્ષર છે એટલે ગુજરાતીમાં ક લખાય. શું લખાય? ક. પછી છે ડી, તો ડી અંગ્રેજી અક્ષર છે એટલે ગુજરાતીમાં ડ લખાય. શું લખાય? ડ. પછી છે ઈ. શું છે? ઈ. ઈ અંગ્રેજી અક્ષર છે એટલે ગુજરાતીમાં આ રીતે લખાય, ઈ. પછી છે એફ, તો એફ અંગ્રેજી અક્ષર છે એટલે ગુજરાતીમાં ફ લખાય. શું લખાય? ફ. પછી છે જી, ઈ જી છે ઈ અંગ્રેજી અક્ષર છે એટલે ગુજરાતીમાં ઘ લખાય. કઈ રીતે લખાય? ઘ. પછી છે એચ, તો એચ અંગ્રેજી અક્ષર છે અને એટલે ગુજરાતી અક્ષરમાં હ લખાય. કઈ રીતે લખાય? હ. પછી છે આઈ, તો આઈ અંગ્રેજી અક્ષર છે એટલે ગુજરાતીમાં ઈ તરીકે લખાય. કઈ રીતે લખાય? ઈ. પછી છે જે, જે અંગ્રેજી અક્ષર છે એટલે ગુજરાતીમાં જ લખાય. શું લખાય? જ. પછી છે કે, કે અંગ્રેજી અક્ષર છે એની સામે ગુજરાતી અક્ષર માં લખેલું છે ક. આ કઈ રીતે લખાય? ગુજરાતીમાં ક. પછી છે એલ, તો એલ અંગ્રેજી અક્ષર છે એને ગુજરાતીમાં લ તરીકે લખાય. પછી છે એમ, એમને ગુજરાતીમાં મ તરીકે લખાય. પછી છે એન, એન અંગ્રેજી અક્ષર છે એને ગુજરાતીમાં ન તરીકે લખાય. પછી છે ઓ, ઓ અંગ્રેજી અક્ષર છે એને ગુજરાતીમાં ઓ એમ લખાય. પછી છે પી, પી અંગ્રેજી અક્ષર છે એને ગુજરાતીમાં પ તરીકે લખાય આ રીતે. પછી છે ક્યુ, તો ક્યુ ને ગુજરાતીમાં આ રીતે લખાય, કો. પછી છે આર, આર અંગ્રેજી અક્ષર શબ્દ છે એને ગુજરાતીમાં ર તરીકે લખાય. પછી છે એસ, એસ ને ગુજરાતીમાં સ તરીકે લખાય. પછી છે ટી, તો ગુજરાતીમાં ટી ને આ રીતે લખાય, ટ. પછી છે યુ, યુ અંગ્રેજીમાં આ રીતે લખાય અને ગુજરાતીમાં અ આ રીતે લખાય. પછી છે વી, વી ને ગુજરાતીમાં પ તરીકે લખાય. પછી છે ડબલ્યુ, ડબલ્યુ ને પણ ગુજરાતીમાં પ તરીકે લખાય. પછી છે એક્સ, તો એક્સ ને ગુજરાતીમાં ક્ષ લ તરીકે લખાય. પછી છે વાય, વાય ને ગુજરાતીમાં ક્ય તરીકે લખાય. પછી છેલ્લે છે ઝેડ, ઝેડ ને ઝ તરીકે લખાય. આ રીતે તમને તમારી બુકમાં અંગ્રેજી સામે ગુજરાતી અક્ષર લખવાના રહેશે.